नमस्ते बाळको, जय श्री कृष्ण। हवे आपणे पाठ 15 सुधी जोई गया, तोता एटले के पोपट सुधी जोई गया। आजे आपणे जोवानो छे पाठ 16, मेरी पाठशाला। आपणे आ सत्रमां एटले के आ द्वितीय सत्र आपणो शुरू थई गयुं छे, परंतु हवे तमारे वेकेशन पहेलानो जे तास छे या छेल्लो आपणो तास छे, बराबर ने, एमां आपणे जोईए छीए मेरी पाठशाला एटले के मारी पाठशाळा, मारी निशाळा, मारी स्कूल जे कोई, बराबर। आ जे पाठ छे मेरी पाठशाला ए आजे आपणे जोवानो छे, बराबर बाळको। पछी तो आपणे वेकेशन पछी मळीशुं, तो पहेला बधाने એડવાન્સમાં હેપ્પી દિવાળી એન્ડ હેપ્પી ન્યૂ યર। તમારું નવું વર્ષ ખૂબ સુંદર, સુખી અને સમૃદ્ધિવાળું બને એવી ભગવાનને પ્રાર્થના। તો ચલો આપણે જોઈએ આજે પાઠ 16, મેરી પાઠશાળા એટલે કે મારી પાઠશાળા। હવે આ જો સરસ મજાનું ચિત્ર આપેલું છે, જોયું બાળકો? આ વિદ્યાલયનું નામ શું છે? ભાવિક વિદ્યાલય, બરાબર। આ જે શાળા છે એનું નામ છે ભાવિક વિદ્યાલય, જેમ આપણી શાળાનું નામ છે સહજાનંદ વિદ્યાલય, એમાં સ્કૂલ અહીંયા એક આપેલી છે એનું નામ છે ભાવિક વિદ્યાલય। તમારા જેવા નાના નાના છોકરાઓ પણ બતાવ્યા છે, જુઓ ચિત્રમાં, સરસ જોયા બધાએ, સરસ। હવે ચલો આપણે પાઠ શરૂ કરીએ। મેરા નામ રાજીવ હે, આપણે પહેલાં આખો પાઠ વાંચી જઈએ, પછી હું તમને સમજાવું છું। મેરા નામ રાજીવ હે, યહ મેરી પાઠશાલા હૈ, इसका नाम भाविक विद्यालय है, मैं वहाँ पढ़ने जाता हूँ। पाठशाला के सामने मैदान है, मैदान के बीच एक बाग है, बाग में पौधे हैं, पौधों पर फूल खिले हैं। पाठशाला 11 बजे शुरू होती है, हम मैदान में खेलते हैं। पाठशाला के कमरे के पीछे भी मैदान है, वहाँ आम और नीम के पेड़ है। पाठशाला 5 बजे बंद होती है, मुझे मेरी पाठशाला प्यारी लगती है। जब तमने जेम निशार तमारी बराबर खूब वाली लागे छे, एम राजीव ने पण एनी पाठशाला खूब ज वाली लागे छे। पहला हूँ तमने शब्दार्थ समझावी दो, पछी आपणे पाठ जोईए एटले तमने आवडी जशे। जो पाठशाला, पाठशाला एटले निशाळ, पौधे, पौधा एटले छोड़, मैदान, मैदान एटले मैदान, पीछे, पीछे एटले पाछड़, नीम, नीम एटले लीमड़ो, लीमड़ानुं झाड़, बधाए जोयुं हशे। पेड़, पेड़ एटले झाड़ अथवा वृक्ष, मैं एटले हूँ पोते, पढ़ना एटले भणवुं, कमरा, कमरा एटले ओरडो, जे आपणा निशानना बधा ओरडा होय छे ने हिंदीमां शुं कहेवाय? कमरा। 11 बजे एटले के 11 वागे स्कूल केटला वागे चालु थाय छे? 11 वागे। खेलते है एटले के रमीए छीए, जेम तमे बधा पीटीनो पीरियड होय तो रमो छो ने, एम आ छोकराओ पण रमे छे। आम, आम, आम एटले आंबो अथवा केळी, बराबर। હવે આપણે પાઠ જોઈએ। જો મેરા નામ રાજીવ હૈ એટલે કે મારું નામ રાજીવ છે, યહ મેરી પાઠશાલા હૈ, જે મેં તમને ઉપર ચિત્ર બતાવ્યું એ કહે છે કે આ મારી નિશાળ છે। ઇસકા નામ ભાવિક વિદ્યાલય હૈ, આ નિશાળનું નામ શું છે? તો ભાવિક વિદ્યાલય છે। મેં વહાં પઢને જાતા હું, હું ત્યાં એટલે કે આ ભાવિક વિદ્યાલયમાં પઢને એટલે કે ભણવા માટે જાઉં છું। પાઠશાલા કે સામને મેદાન હે એટલે કે જે નિશાળ છે એની સામે જ એક મેદાન છે। મેદાન કે બીચ એક બાગ હે, હવે જે મેદાન છે એની વચ્ચે મારી નિશાળ છે, નિશાળની સામે મેદાન છે, એને મેદાનની બરાબર વચ્ચે એક બાગ એટલે કે એક બગીચો છે। બાગ મેં પૌધે હૈ, પૌધો પર ફૂલ ખીલે હૈ, હવે આ જે બાગ એટલે કે બગીચો છે એમાં શું છે? તો પૌધે, પૌધે એટલે હમણાં મેં તમને સમજાવ્યું, છોડ, નાના નાના શું છે? છોડ છે, અને આ નાના નાના છોડ ઉપર સરસ મજાના ફૂલ ખીલ્યા છે। પાઠશાળા 11 બજે શરૂ હોતી હૈ,
મારી જે નિશાળ છે એ 11 વાગે શરૂ થાય છે. હમ મેદાન મે ખેલતે હે, અમે બધા છોકરાઓ બરાબર ક્યાં રમીએ છીએ? તો મેદાનમાં રમીએ છીએ. પાઠશાલા કે કમરે કે પીછે ભી મેદાન હે. હવે જ્યાં મારી નિશાળ છે ત્યાં સામે તો મેદાન છે, પણ જે અમારા શાળાના ઓરડાઓ છે એની પાછળ પણ એક મેદાન છે બરાબર. આ જે ભાવિક વિદ્યાલય છે એનો રાજીવ કહે છે કે મારી સ્કૂલ છે એની આગળ એક મેદાન છે, પણ એ સ્કૂલની પાછળ પણ એક મેદાન છે. વહાં આમ ઓર નીમ કે પેડ હે, ત્યાં આગળ શું છે? તો આમ એટલે આંબો અને નીમ એટલે લીમડો, આંબા અને લીમડાના, પેડ એટલે ઝાડ. ત્યાં આમ એટલે આંબો અને લીમડાના ઝાડ, અથવા તો આમ આંબો અને લીમડાના વૃક્ષ છે. પાઠશાલા 5 બજે બંધ હોતી હે, મારી જે નિશાળ છે 5 વાગે બંધ થાય છે, એટલે કે 5 વાગે હું સ્કૂલમાંથી ઘરે આવું છું. મુજે મેરી પાઠશાલા પ્યારી લગતી હે, મને મારી જે નિશાળ છે ખૂબ જ વાલી લાગે છે, અથવા તો ખૂબ જ ગમે છે. બાળમિત્રો, તમે પણ તમારી સ્કૂલને ખૂબ યાદ કરતા હશો, યાદ કરો છો ને? પણ આપણે કોરોનાના લીધે સ્કૂલમાં આવી શકતા નથી, તો તમારે જે આ ઓનલાઈન એજ્યુકેશન ચાલે છે એમાં પણ જાણે આપણે સ્કૂલમાં આવીને જ ભણીએ છીએ એ પ્રમાણે ભણવાનું છે, અને એ રીતે તૈયારી કરવાની છે. કરશો ને બાળકો? ખૂબ સરસ. હવે અહીંયા આપણે જોઈ રાજીવની પાઠશાળા, એટલે કે રાજીવની નિશાળ જોઈ બરાબર ને. કેટલી સરસ છે એમ, આપણી નિશાળ પણ ખૂબ સરસ છે. આપણે પણ નિશાળમાં આવતા હતા, ભણતા હતા, રમતા હતા, નાસ્તો ખાતા હતા, ઘરે જતા હતા, કેટલી મજા આવતી હતી. એ દિવસોને આપણે ખૂબ યાદ કરીએ છીએ. હવે પછી પણ જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે આપણે પણ સ્કૂલમાં આવીશું, નાસ્તો કરીશું, રમીશું, ભણીશું બરાબર ને બાળકો. ત્યાં સુધી આપણે જે ઘરે ભણીએ છીએ એ ખૂબ સરસ રીતે આપણે ભણવાનું છે. તો હું જે PDF તમને મોકલું એ તમારે હિન્દીની નોટમાં ખૂબ સુંદર અક્ષરે લખી લેવાની છે, અને નિબંધો હવે આપણે વેકેશન પછી એક એક નિબંધ હું તમને પાઠની સાથે મોકલીશ, એ તમારે લખવાના છે બરાબર બાળકો. તો આગળના તાસમાં આપણે નવો પાઠ ચલાવીશું. તો ફરી એકવાર તમને હેપ્પી દિવાળી એન્ડ હેપ્પી ન્યૂ યર. ચાલો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ.